મને એક બહુ બાબત સુંદર શામજીભાઈ અનેક સંતોના જીવનો વાંચ્યા પછી લાગી છે કે સ્વામી શ્રી સચ્ચિદાનંદજી એવા સ્વામી છે કે જીવનના દરેક વળાંકે બદલાયા છે. એમણે કહ્યું મેં સિગરેટ પીધી છે, કઈ નથી કર્યું, બાકી નથી, પણ એક લગની લાગી અને એક નાનકડું ભજન સાંભળ્યું, એક નાનકડી કથા એટેન્ડ કરી, કોઈ સાદા સાદા સાધુની જે એક મહોલ્લાની અંદર કથા કરતા હતા અને સ્વામીજી એ થતા સાંભળી, અને ફરતા 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 એ જતા હતા ત્યાં એક કોઈ સાધુ મળ્યો અને સાધુ એક ગીત ગાતો હતો, એ ગીત ઉભારીને એમણે સાંભળ્યું. ભિખારી જેવો માણસ હતો, સાવ ફકીર, અને ફકીરને એને સાંભળ્યો, ફૂલા ફૂલા ફરે જગત મેં કેસા તેરા નાતા રે. આ એક પંક્તિ મનમાં બેસી ગઈ, પંક્તિ ગવાતી રહી, એ જ પંક્તિ અંદર ઉતરતી રહી, અને એ જ પંક્તિએ જવાબ આપ્યો કે આની સાથે તારો નાતો કેટલો, છોડ ઝડપથી બધું. એ કબીરની પંક્તિ. આજે શરૂઆત કબીરના ભજનથી થઈ, એવું નહીં કે એક પંક્તિ સાંભળી જાણ્યું કે આ કબીરનું ભજન છે, પૂછ્યું કે આ સેવા આપ્યું છે તો કબીરવાણીમાં આપ્યું છે, શોધી કાઢ્યું કબીરવાણી પુસ્તક અને એ પુસ્તક વાંચ્યું ને કબીરનો બધા ભજનો વાંચીને એમ થયું કે સાચો માર્ગ તો વૈરાગ્યનો છે. અનેક સંઘર્ષો કર્યા, અનેક બાબતોમાં થયા, ખોટું બોલીને પોલીસના રાઇટર તરીકે નોકરી કરેલી છે 3-3.5 વર્ષ ખોટું બોલીને, પણ ખોટું શેના માટે, ભગવાન કૃષ્ણએ કહ્યું તે સત્ય માટે. એક 12-13-14-15 વર્ષનો છોકરો, ખાવા માટે કઈ મળે નહીં, કશા પૈસા હાથમાં નહીં, કોઈ કઈ કહ્યું કે જા તને પોલીસમાં નોકરી મળે, 7 ધોરણ પાસ થઈ ગયા હતા, અને નીચે પોલીસ સુપરિન્ટેન્ડન્ટ ઉપર ઓફિસ, એટલે દોડીને ઉપર ચડી ગયા, એમ કીધું નોકરી મળે તો મળે, 7 ધોરણ પાસ છો તો, કે છું, કેટલા વર્ષ થયા, તો કે 15, તો નીચે સુપરિન્ટેન્ડન્ટ બેઠા છે ને 18 કેજે તો નોકરી મળશે. નીચે આવ્યા અને એને સરસ રીતે વાત કરી, એટલે કીધું કેટલા વર્ષ થયા, તો 17 પૂરા થયા, 18 શરૂ, તો ગાવી ગયા. ખોટું બોલો તો તમારા ભલા માટે બોલો કે જે ભલાથી સમાજનું ભવિષ્યમાં ભલું થવાનું હોય, એ સંદેશો એ વખતે એમણે પોતાની જાતને આપ્યો. અને રાઇટર તરીકે નોકરી કરીને ત્યાં ઠરીઠામ થવું એવું નહીં, એમાંથી ખટપટ થઈ, ખટપટ તો ત્યારે હતી ને સાહેબ, ભારત દેશ તો ખટપટના પર્યાય તરીકે જીવનારો દેશ છે, ખટપટ થઈ અને એમને નોકરી છોડવી પડી. નોકરી છોડીને બિલીમોરા ગયા અને બિલીમોરામાં હું ને તમે કલ્પી ન શકીએ એટલી ગરીબીની અંદર વર્ણન કર્યું છે, સાંભળીએ તો આપણા આંખમાંથી આંસુ નીકળે. ગરીબોની વચ્ચે, દર્દીઓની વચ્ચે, ગંદકીની વચ્ચે, જ્યાં હવા ઉજાસ ન હોય એની વચ્ચે થોડીક જગ્યા કરીને સુઈ જવાનું, પેટ ખાલી હોય, ખાવા મળ્યું ન હોય, ચાલીને જવું છે એવું મનમાં એક ભૂરી ભરાઈ ગઈ હોય કે કુંભમાં જઈશ તો ચાલીને જઈશ, અને એ સમય હોય કે જ્યારે તમે બરાબર તારુણ્યના ઓટલે બેઠા હો અને એ વખતે ચાલતા 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 તમારા પગ સૂજી જાય, પગમાં ફોડલા પડે, પગ ઉપડે નહીં, તમારે લેટ્રિન જવું હોય તો હાથેથી રીખી રીખીને જવું પડે, આવી યાતનાઓમાંથી પસાર થનાર વ્યક્તિ ભવિષ્યની અંદર 1954ના કુંભ પછી, કુંભનું વર્ણન એમની પાસેથી સાંભળવા જેવું છે, કારણ કે હું અને તમે જે અત્યારે કુંભમાં જઈ રહ્યા છીએ એ પણ હવે કુંભ 5-સ્ટાર થઈ રહ્યા છે, મને તમને ખ્યાલ છે. એ કુંભ સાચો કુંભ કે જેમાં કુટીરે કુટીરે રખડવું પડે, કુટીરે કુટીરના સ્વામીને એને બરાબર તમારે સેવા કરવી પડે, ત્યાં તમારું દિલ લઈને પહોંચ્યા હોય ને બરાબર નક્કી કરો કે અહીંયા મારે દીક્ષા લઈ લેવી છે ને લઈ લ્યો, અને તમે તે દિવસે જોવો કે એ જેની પાસે દીક્ષા લીધી એણે એક ઉંમરલાયક માજીને સેવા કરવામાં કંઈક ચૂક રહી એટલે જોરથી ફડાકો માર્યો અને માજી ગરથોલ્યું ખાઈ ગયા, અને એમના મનમાં એમ થાય કે અહીંયા આપણાથી ન રહેવાય. જો વિવેક ન જળવાતો હોય તો અહીંયા ગુરુ પાસે ન રહેવાય. આવી અનેક ઘટનાઓ જેમના જીવનની અંદર બની ત્યારે પરિપાક રૂપે મને અને તમને દંતાલી આશ્રમમાં આવીને સ્થિર થયેલા સ્વામી સચ્ચિદાનંદજી મળ્યા. એવું નથી મિત્રો,
સ્વામીજી કહે છે કે મેં પિક્ચરો બહુ જોયા છે, પિક્ચરો પહેલા શોમાં જોવાનો મને શોખ હતો. એમણે કહ્યું કે મેં મુંડો કરાયો ત્યારે વિચાર્યું કે મારા વાળ બહુ સરસ હતા અને એટલો બધો ખુમારી વાળ હતો કે એક જ હજામ મારા વાળ કાયમ કાટવે કાપે, બાકી કોઈ નહીં, ન ફાવે મને. એમણે વાળ ઉતારી નાખ્યા અને જ્યારે એના મનની અંદર એક વિચાર આવ્યો કે સંસાર છોડી દેવો છે, હવે સંસારમાં રહેવું નથી, ત્યારે એમણે વિચાર્યું કે શું કરવું, ગુરુ કેવો. મને એક બહુ બાબત સુંદર શ્યામજીભાઈ અનેક સંતોના જીવનો વાંચ્યા પછી લાગી છે કે સ્વામી શ્રી સચ્ચિદાનંદજી એવા સ્વામી છે કે જીવનના દરેક વળાંકે બદલાયા છે, દરેક વળાંક ઉપર એને બદલો લીધો છે, એટલે કે બદલાવ પસંદ કર્યો છે. બદલાવ એટલે કેવો બદલાવ કે જે બંધાઈ ગયું છે એને છોડી દેવા. રામકૃષ્ણ પરમહંસને વાંચ્યા ને એમાંથી એક વાક્ય એના મનમાં બેસી ગયું. પહેલું જે વાક્ય કબીરનું બેઠું, ફરતા ફરતા શું કરે છે આ સંસારમાં તારું શું, વાક્યું વાંચ્યું બેઠું જીવવા માંડ્યા. રામકૃષ્ણ દેવનું એક વાક્ય મનમાં બેઠું, ખૂબ સરસ વાંચવાનું કામ ચાલે. એમાંથી જ એને વાક્ય બેઠું કે કાંચન અને કામિનીનો ત્યાગ કરેલો હોય એવો જ વ્યક્તિ તારો ગુરુ હોઈ શકે. શોધ કોની, કાંચન કામિનીનો ત્યાગ કર્યા હોય એનાથી દૂર હોય એવી વ્યક્તિની મળે જ નહીં. જ્યાં જઈને એમ થાય કે આ ગુરુ હશે ત્યાં તો પૈસા લેતા જોવા મળે, એટલે પાછા ફરી જવાનું, કારણ કે પેલું વાક્ય મનમાં બેઠું. પણ કોઈ જગ્યાએ એવું બન્યું કે હવે તો કોઈ ગુરુ નહીં મળે. એક વ્યક્તિ એવી મળી પંજાબના મુક્તાનંદ સ્વામી કે જેણે કહ્યું કે હું કોઈ શિષ્ય બનાવતો જ નથી, જેનામાં મન ઠર્યું. ત્યારે એ સ્વામીને પણ કહ્યું કે તમે મને હવે જો દીક્ષા નહીં આપો, સંન્યાસ દીક્ષા નહીં આપો, તો હું મારી શિખા અને કાપી અને એને ગંગામાં પધરાવી દઈશ અને તમારી ગેરહાજરીમાં તમારો શિષ્ય થઈ જઈશ. આવી પ્રતિજ્ઞા, ભીષ્મ પ્રતિજ્ઞા લઈને જે એમણે પોતાના ગુરુ પસંદ કર્યા. ગુરુએ ના પાડી કે ના હું શિષ્ય નહીં બનાવી શકું, તો ના. અને એમને કહ્યું કે ગુરુ દક્ષિણા આપવી છે, શું આપું. સાંભળજો સાહેબ, ગુરુ મળે તો કેવા મળે, ભાગ્યમાં હોય તો. ગુરુએ કહ્યું કે તારી ગુરુ દક્ષિણા લઉં, વચના કે હું ન કહું ત્યાં સુધી તું ભણ્યા કરીશ, હું ના ન પાડું ત્યાં સુધી તું ભણતો રહીશ. અને ત્યારથી 7 ધોરણે છૂટી ગયેલું ભણતર ફરી એકવાર શરૂ થયું, કાશીમાં શરૂ થયું, વૃંદાવનમાં આગળ વધ્યું. અને એની પણ સ્થિતિ કેવી, પરિસ્થિતિમાં ફેર નહીં. એ ગુરુએ કહ્યું કે ભાઈ તારા હિત માટે પૈસા જોઈએ, ન લે એમ નહીં ચાલે, શું કરીશ, માંદો પડીશ, તારું કોણ કરશે. એમણે એક મંત્ર આપ્યો કે લઈ લે પૈસા પણ સમાજના ઉપયોગમાં આપી દે. મને બરાબર યાદ છે કે જે સાધના શિબિરની મેં વાત કરી ત્યાં સ્વામીજી પહેલે જ વર્ષે આવ્યા ત્યારે અમારા સ્થાપકે એમને કહ્યું હું તમને દાન આપું. એમણે કહ્યું મને તમારે દાન ના આપવાનું હોય, હું 25,000 દઈને જાઉં છું. આજથી 32 વર્ષ પહેલાની વાત છે. તમારી દીકરીઓ માટે જે યોગ્ય લાગે ત્યાંમાંથી કરજો. 32,000 ત્યારે દઈને ગયા હતા. એ ગુરુએ કહ્યું હતું સમાજના ઉપયોગમાં વાપરવા. ઈચ્છા થઈ કે ભણવું છે, સંસ્કૃતનું એક પુસ્તક લેવું છે, ગીતા પ્રેસ ગોરખપુરમાં પહોંચ્યા છે 4 વાગે. પેલો કહે છે 10:30 આના ભાવ છે, તો કે મારી પાસે 8 આના છે, તો કે 1.5 આના લઈને આવો, 1.5 આના લઈને આવો તો આ પુસ્તક આપું. જો જે સ્થિતિ 7 ધોરણ સુધી ભણવા વખતે હતી એ જ સ્થિતિ સંન્યાસ દીક્ષા લીધા પછીના ભણતરમાં એનું પડ્યું. અને માગું તો કોની પાસે માગું, બહુ જ સુંદર વાત સ્વામીજી કરે છે કે માગું તો કોની પાસે માગું, ચહેરો જોઉં ખબર પડે કે આની પાસે ન મગાય. એક ફૂલ વેચનારો મંદિરની બહાર બેઠો હતો, એના ચહેરા સામે જોયું ને એમ થયું કે આ મને આપશે, એટલે કીધું મારી પાસે 8 આના છે, 1.5 આના જોઈ છે, સંસ્કૃતનું પુસ્તક લેવું છે, તું આપીશ. એને ફટ દઈને એના હાથમાં 1.5 આના મૂકી દીધા અને એમાંથી સંસ્કૃતનું પહેલું પુસ્તક લઈને એમનો કાશીનો સંસ્કૃતનો અભ્યાસ શરૂ થયો. ગુરુને આપેલા વચનને લઈને છેક આચાર્યના પદ સુધી એમણે અભ્યાસ કર્યો. એ ગોલ્ડ મેડાલિસ્ટ બન્યા, દરેક જગ્યાએ યુનિવર્સિટી ફર્સ્ટ, છેલ્લે ગોલ્ડ મેડાલિસ્ટ બન્યા. પણ સ્વામીજી કહે છે કે હું ગોલ્ડ મેડલ લેવા ન ગયો. કેમ લેવા ન ગયો, મારે ગોલ્ડ મેડલને શું કરવું,
એટલે ગોલ્ડ મેડલ મેં લીધું નથી.